અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એકસઠ કુંડ બનાવવામાં આવ્યા હતા ત્યારે ગણેશ ભક્તોને વિસર્જન સાબરમતી નદીમાં નહીં કરવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે જાગૃત નાગરિક દ્વારા ગણેશ વિસર્જન કુંડમાં જ કરવામાં આવી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરે કમિશન દ્વારા તમામ જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અમદાવાદીઓએ જે એક ઐતિહાસિક પહેલ કરીને મોટો એક પરિવર્તન કરી બતાવ્યું છે એના માટે અમદાવાદ મહાનગરપાલિકા વતી દરેક અમદાવાદીને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણું શહેર આપણે મળીને સ્વચ્છ અને સુંદર બનાવવાનું છે અગાઉ આપણે મળીને આપણા શહેરને સૌથી સ્વચ્છ મહાનગર બનાવ્યું આપણે સોએ મળીને દસ લાખ વૃક્ષોનું વાવેતર કર્યું આપણે સોએ મળીને ઉનાળામાં સાબરમતી નદીની સ્વચ્છતા માટે એક મહાઅભિયાન ચલાવીને સાહીઠ હજાર જેટલા નાગરિકો જોડાયા આ જ કડીમાં ગઈકાલે એક નવો અધ્યાય ઉમેરાયો છે અને એમના માટે અમદાવાદ મહાનગરપાલિકા દરેક નાગરિકનું ધન્યવાદ કરવા માગે છે એક પણ મૂર્તિનું વિસર્જન ગઈકાલે સાબરમતી નદીમાં થયું નથી અને એના લીધે આપણે આપણી નદીને સ્વચ્છ રાખવામાં ખૂબ મદદ મળી છે આવનાર વર્ષોમાં પણ નાગરિકોનું એ જ રીતનું સહકાર મળતું રહેશે આવતા સમયમાં એ જ રીતે નગરજનો અને અમદાવાદ મહાનગરપાલિકા મળીને આપણા શહેરને સ્વચ્છ સુંદર હરિયાળું અને આધુનિક બનાવવા માટે સાથે પ્રયત્નો કરતા રહીશું